શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો માટે EMTS આશીર્વાદ રૂપ છે, કેમ કે EMTS પરિવહન દ્વારા વ્યાજબી ભાડામાં અનેક નાગરિકો રોજિંદા કાર્યો માટે અવરજવર કરી શકે છે. તો વિદ્યાર્થીઓ અને બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે EMTS ની સુવિધા આર્થિક રીતે પરવડતી અને સમયની દ્રષ્ટિએ ઘણી સુગમ બની રહી છે. જોકે લાખો લોકો માટે આશીર્વાદરૂપ એવી આ સુવિધા ખાનગી અને કોન્ટ્રાક્ટ બેઝિસ પર કામ કરતા કર્મચારીઓના કારણે હવે વગોવાતી જાય છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ બેજવાબદાર બનીને વર્તી રહ્યા હોવાના અનેક કિસ્સા નોંધાઈ રહ્યા છે. કુલ 605 પ્રાઇવેટ ઓપરેટરની બસ ટ્રાન્સપોર્ટમાં હાલમાં ચાલી રહી છે. આ લોકો દ્વારા જુદા જુદા નિયમોનો ભંગ કરવામાં આવે છે. તેમાં બસ સ્ટેન્ડ પર બસ ઊભી રાખવી, ઓવર સ્પીડ કરવી, મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવી, આવા અનેક મુદ્દાઓ હોય છે. ખાનગી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા બેજવાબદાર વર્તન અને ફરજમાં બેદરકારી જણાઈ રહી છે. એટલું જ નહીં, અનેક લોકો માટે આશીર્વાદરૂપ આ સુવિધાને પણ ભ્રષ્ટાચારનો સર્પદંશ દઈ રહ્યો છે અને આ સુવિધાનું આયુષ્ય ટૂંકું થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. EMTSમાં ઉપરના લેવલે થતા ભ્રષ્ટાચારની ગુંજ હજુ શમી નથી ત્યાં EMTSના ખાનગી કોન્ટ્રાક્ટરો હવે જમાઈ રાજા બની આ સુવિધાના અર્થતંત્રનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, જેના કારણે રોજ ખોટ કરતી EMTS હાલ દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે. EMTSના ખાનગીકરણ બાદ કુલ 650 બસો શહેરમાં દોડે છે, પરંતુ આ ખાનગી સંચાલિત બસના ડ્રાઈવર અને કંડક્ટરો ટિકિટમાં કટકી કરીને કરોડો રૂપિયા ચાઉં કરી ચૂક્યા છે, જેના કારણે 3 વર્ષમાં 458 કરોડ રૂપિયાની રકમનો કોઈ હિસાબ મળતો નથી. આ રકમ ખાનગી કોન્ટ્રાક્ટરોએ ચૂકવવાની બાકી છે, જેના કારણે EMTS પરિવહન સુવિધા દેવાના બોજ નીચે ધકેલાઈ ગઈ છે. જોકે આ પરિવહન સેવાની પ્રતિષ્ઠાને થઈ રહેલા નુકસાન સામે EMTS તંત્રએ લાલ આંખ કરી છે. એકવાર માણસ પકડાય પછી એને અમારા જે 6 કોન્ટ્રાક્ટર છે એમાંથી એક પણ કોન્ટ્રાક્ટર એને નોકરી પર રાખી શકતો નથી, એટલે એની નોકરી કાયમી ધોરણે અહીંયાથી જતી રહેતી હોય છે. એટલે સાવ એવું પણ નથી કે બધા જ લોકો આવું કરે છે, થોડા ઘણા લોકો આવું કરતા હશે, પરંતુ એ લોકો સામે પણ અમારું વિજિલન્સ અમે એ લોકો મજબૂત કર્યું છે. અમારું ચેકિંગ પણ અમે એકદમ વધારે દીધું છે, જેના કારણે આ બધા બનાવો ઓછા થાય. અને મેં કીધું એ પ્રમાણે કે જે લોકો આવું કરે છે એ લોકોને આમાંથી કોઈ પણ હિસાબે એ લોકો બચી શકશે નહીં, એની હું ખાતરી આપું છું. EMTSના ખાનગી કોન્ટ્રાક્ટર કર્મીઓ અનેકવાર વિવાદમાં છવાયેલા રહે છે. મુસાફરો હંમેશા લૂંટાયાની બૂમો પાડતા હોય છે. શહેરમાં EMTSની 600 બસોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યું છે. આ 600 બસોનું સંચાલન 6 કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યું છે, જેમાં સ્પીડ ચાર્ટર, અરહમ, મારુતિ દાદા, મારુતિ ટ્રાવેલ્સ અને ટાંક ટ્રાવેલ્સ આ 6 કોન્ટ્રાક્ટર દ્વારા ખાનગી બસો ચલાવવામાં આવી રહી છે. ખાનગી ઓપરેટરોની બસનો સ્ટાફ દિવસમાં રૂપિયા 4,000ની પણ કમાણી નથી કરી આપતો. લાખો મુસાફરો પાસેથી વસૂલાયેલા ટિકિટના પૈસાનું શું થાય છે એ સવાલ ઉભો થયો. કેટલાક ખાનગી કર્મચારીના ગેરવહીવટના કારણે EMTSનું ભારણ વધ્યું છે. હકીકતમાં તો સરકારી EMTS પરિવહન સુવિધાનું ખાનગીકરણ જાણે ઓપરેટરોના ઘર ભરવા કરાયું હોય તેમ લાગી રહ્યું છે. કોટ ખાતી EMTSમાં જમાઈ રાજા બની ચૂકેલા ખાનગી ઓપરેટરો દ્વારા ટિકિટ કૌભાંડ આચરવામાં આવ્યું, પરંતુ આ ટિકિટ કૌભાંડ જે છે તે 3 વર્ષની અંદર 458 કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે. એટલે કે જે ટિકિટ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, ખાનગીકરણ તો કરી દેવામાં આવ્યું બસોનું, પરંતુ EMTS જે છે તે હજુ પણ દેવામાં છે ને જે ડુંગર દેવાનો થઈ ચૂક્યો છે તે ખાનગીકરણના કારણે જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય પટેલ સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ અમદાવાદ.